नमस्ते विद्यार्थियों, धोरण एक में आज आप हिंदी विषय शीखीशू। हिंदी की चौपड़ी तमारी साथे ज राखजो। हिंदी की चौपड़ी में पाना नंबर 36, चौपड़ी में पाना नंबर 36 जुओ। पाना नंबर 36 पर आपने यूनिट 83 सुधी सीखी गया हता। आगरना वीडियो में आपने यूनिट 83 सुधी सीख्या हता। ने यूनिट 83 में मैं तमने लेसन में रंग पूरवा पण आप्या हता। आजे आपने यूनिट 84 ની આગળ શીખીશું। યુનિટ 84 ક થી જ્ઞ સુધીના હિન્દી મૂળાક્ષરો વાંચો અને લખો। જુઓ, આપણને અહીં ક થી જ્ઞ સુધીના હિન્દી મૂળાક્ષર આપેલા છે, તે આપણે વાંચીને નીચે આ બંને વાદળી લીટી પણ આપેલી છે, તે વાદળી લીટીની અંદર જ આપણે તે મૂળાક્ષર વાંચીને નીચે જ લખવાના છે। તો આપણે લખીશું, આ કયો મૂળાક્ષર છે? ક લખો। પછી ખ, આ મૂળાક્ષર કયો છે? ગ, અહીં લખો ગ। પછી ગ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ટ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ,
व श स स ह क्ष त्र ज्ञ અને છેલ્લા સ્વર અહીં આ કયો સ્વર આપ્યો છે અ અહીં આપણે લખીશું સ્વર અ અ અજગર કા અ વિદ્યાર્થીઓ હવે તમારી ચોપડીમાં પાના નંબર 37 જુઓ પાના નંબર 37 ઉપર યુનિટ 85માં આગળ આપણે કક્કો શીખ્યા હિન્દી મૂળાક્ષરો ઉપર આપેલા હતા નીચે આપણે તે જોઈને મૂળાક્ષરો ઉઠીને ફરીથી તે જ મૂળાક્ષર નીચે લખ્યા માટે યુનિટ 84 અને યુનિટ 85 સરખા જ છે માટે આપણે યુનિટ 85 લેસનમાં ચોપડીમાં લખીશું આપણને યાદ રહે તે માટે ઉપર લખી દો લેસન અહીં આ મૂળાક્ષર આપ્યા છે આ બધા તે અહીં નીચેની વાદળી લીટીની અંદર જ આપણે જોઈ જોઈને લખવાના છે સુંદર અક્ષરે લખવાના છે હવે આગળનો પ્રશ્ન અને યુનિટ યુનિટ 86 તેમાં પ્રશ્નની સૂચના વાંચીશું હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખો અહીંયા આપણને હિન્દીમાં કક્કો આપેલો છે જે મૂળાક્ષર ખૂટે છે તે મૂળાક્ષર આપણે લખીશું ક ક પછી કયો મૂળાક્ષર ખૂટે છે ખ અહીંયા ચોરસ ખાનામાં લખો ખ ગ ક પછી કયો મૂળાક્ષર ખૂટે છે ઘ જવાબ લખો ચ ચ પછી કયો મૂળાક્ષર ખૂટે છે છ જવાબ લખો છ જ જકા જ પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે જ ઝંડાકા જ અહીં લખીશું જ ઝંડાકા જ ટ ટ પછી કયો મૂળાક્ષર ખૂટે છે ઠ ઠ ઠઠે ડાકા ઠ અહીં લખો ઠ ઠઠે ડાકા ઠ ડ ડ પછી કયો મૂળાક્ષર ખૂટે છે હ ઢ અહીં લખો ઢ અણ ત તો ત પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે થ અહીં લખો થ થર્મસ્કા થ દ દ પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે
ધ અહીંયા આપણે લખીશું ધ, ધજા કા ધ. ન ના પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે? પ લખો અહીં પ. ફ પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે? બ લખો બ. ભ ભ પછી કયો મૂળાક્ષર ખૂટે છે? મ લખો મ. ચી ય. ર પછી કયો મૂળાક્ષર ખૂટે છે? લ અહીં લખો લ. વ વ પછી કયો મૂળાક્ષર ખૂટે છે? સ સરબત કા સ અહીં લખો સ સરબત કા સ. ષટ્કોણ કા સ ષટ્કોણ કા સ પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે? સ સફેદ આકા સ અહીં લખો સ સફેદ આકા સ. હ પછી અહીં કયો મૂળાક્ષર ખૂટે છે? ક્ષ ક્ષત્રિય કા ક્ષ અહીં લખો ક્ષ ક્ષત્રિય કા ક્ષ. ત્ર ત્ર પછી અહીં છેલ્લા કયો મૂળાક્ષર ખૂટે છે? જ્ઞ યજ્ઞ કા જ્ઞ અહીં લખો જ્ઞ યજ્ઞ કા જ્ઞ. હવે નીચે યુનિટ 87. કયું યુનિટ છે? યુનિટ 87. તેમાં પણ નીચે આપણે ખૂટતો મૂળાક્ષર હિન્દી કક્કામાં ખૂટતા મૂળાક્ષર લખવાના છે, તે આપણે ઉપરના આ કક્કામાં શીખી ગયા. માટે આ કક્કો આપણે લેસનમાં લખીશું. તો યુનિટ 87 ઉપર લખો લેસન. લેસન હવે તમારી ચોપડીમાં પાના નંબર 38 કાઢો. પાના નંબર 38 ઉપર યુનિટ 88 હિન્દી શબ્દો વાંચો અને લખો. અહીં આપણને આ બંને પ્રશ્નમાં અને યુનિટ 88 અને યુનિટ 89માં આપણે હિન્દી શબ્દો આપ્યા છે, તે આપણે વાંચીને લખવાના છે. સુંદર અક્ષરે લખવાના છે, તે આપણે લખીશું. પહેલો શબ્દ છે કર. સામે આપણને આ એક અને બે વાદળી લીટી આપી છે, તેની વચ્ચે જ લખીશું. લખો પહેલો શબ્દ કર. કર. ભર. ચર. હર. નળ. નળ. ચલ. છલ. ફળ.
दस। बस। यह वह सच। लच। लट। हट। हवे आपणे आगळना शब्द लखीशुं। कलम। रहम। सफर। सफर। शहर। बहन। सहन। कमल। सबल। भरण। सरण। रबर। रगड़। विद्यार्थियों हवे तमारे लेसन मां हिंदी कक्को अने पाना नंबर 38 ऊपर यूनिट 88 अने यूनिट 89 तमारे लेसन मां लखवानू छे।